सोसायटी वेलफेर एसोसिएशन द्वारा एक पत्रकार परिषदनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां नवी जंत्रीनो अमल जूनी सोसायटीना रीडेवलपमेंटने अवरोधरूप होवा अंगे रजूआत करવામાં આવી હતી। હાલ રાજ્યમાં 700થી વધારે જૂની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલુ, જંત્રીના ભાવ વધારાથી લગભગ 95%થી પણ વધારે સોસાયટીમાં બિલ્ડરોએ રીડેવલપમેન્ટ ઓફર કેન્સલ કરી છે, જેમાં સોસાયટીના રીડેવલપમેન્ટની કાર્યવાહી પણ અટકી ગઈ છે। એ ઇલોજિકલ છે, કોઈ પણ જાતના સ્ટેમ્પ ટેક્ટેકના જે કોઈ સર્વે કર્યા વગર દરેક એરિયામાં આંબળી બોપલગુમા 100% વધારે આવ્યો, એ રીતે જસવંતપુરા નવરંગપુરામાં આવ્યો છે, એ ગેરવ્યાજબી છે, તો એ અટકાવવામાં આવે। પણ નામદાર સરકારશ્રીને અમારી એવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે એવી છે કે અત્યારે હાલમાં અમદાવાદમાં 700થી વધારે સોસાયટીઓ, જેમાં રહેતા 22,000 ફેમિલીઓ આમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યા છે, એ બધા જંત્રીના ભાવ વધારાને કારણે અટકી ગયેલ છે। તો આ બધામાં નામદાર સરકાર કોઈ સારા પગલાં લઈને એના માટે કંઈ બેનિફિટ આપે અને જંત્રીમાં છૂટછાટ આપે। બીજું છે, અમને એક્સ્ટ્રા FSI આપે, જે મહારાષ્ટ્ર સ્ટેટ ગવર્મેન્ટ રીડેવલપમેન્ટ માટે આપે। તદઉપરાંત જે ચાર્જેબલ FSI લેવાનો ચાર્જ છે, એ અત્યારે 40% છે, એને બી ઓછો કરીને 10% કરે, એટલે હાલમાં જે ચાલુ પ્રોજેક્ટો છે રીડેવલપમેન્ટ, એમને કોઈ પણ જાતની અસર થશે નહીં કે નહીવત અસર થશે, કારણ કે એમાં પ્લાન પાસ થઈ ગયા છે, FSIના પૈસા ભરાઈ ગયા છે એટલે। પણ જે રીડેવલપમેન્ટ બહુ લાંબી અને જટિલ પ્રક્રિયા છે, એટલે રીડેવલપમેન્ટમાં MOU લઈને પછી ટાઇટલ લઈને રજિસ્ટર MOU લઈને આ બધી જે પ્રોસિજર છે એમાં ખૂબ જ લાંબો સમય જોઈએ, એવી પ્રક્રિયા હેઠળ લગભગ 700થી વધારે સોસાયટી છે, એ બધાને ડેફિનેટલી અસર થશે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી કરવામાં